ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ નથી પણ હાલ સુરત શહેરના અથવા પોલીસની હદમાં અને ગાંધીના પૂતળા નજીકના આ દ્રશ્યો જોવા જેવા છે સુરતના ચોકબજાર ગાંધી પૂતળા સર્કલ નજીક આ એક મજૂર શખ્સ દેશી દારૂના નશામાં ધૂત પડ્યો છે અવર જવર કરતા લોકોને લાગે છે કે જીવિત નથી દેશી દારૂનો નશો આ મજૂરને એવો ચડ્યો છે કે તેને ભાન નથી કે તે ક્યાં પડ્યો છે અને તેની સાથે શું થઈ શકે છે રસ્તા પરથી આવતા જતા નાના મોટા અને બસ જેવા ભારે વાહનોની અવર જવર વચ્ચે આ મજૂર પર ગમે ત્યારે કોઈ ગાડી ચડી શકે અને અકસ્માત થવાની શક્યતાઓ છે પણ તેને ભાન ક્યાં છે કારણ કે તે અઠવા પોલીસની હદમાં ચાલતા દેશી વિદેશી દારૂના અડ્ડા ઉપરથી એવો નશો કરીને આવ્યો છે કે જાણે મૃત પડ્યો હોય હવે આ વ્યક્તિને જોતા જરૂર એ વાત સાબિત થાય છે કે અઠવા પોલીસની હદમાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમે છે આસપાસના કેટલાક લોકો થી માહિતી મેળવી તો ખબર પડી કે અઠવા પોલીસની હદમાં એક બે નહીં પરંતુ

જેવા અનેક લોકોને મોતના મુખમાં ધકેલે છે પણ અઠવા પોલીસમાં ખાસ જાળા ચશ્માવાળો એક વ્યક્તિ આ દરેક દારૂના અડ્ડા ઉપરથી હપ્તાની ઉઘરાણી કરતા હોવાની પણ આસપાસના લોકોએ માહિતી આપી છે ત્યારે ગાંધીના ગુજરાતમાં આ પ્રકારની દારૂની બંદી ચાલતી હોય ત્યારે ચોક્કસપણે પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ દ્વારા લિંબાયત અને કોસાળ બાદ અઠવા પોલીસની હદમાં પણ સપાટા બોલાવવાની જરૂર છે